मित्रों धोरण 11 विषय गुजराती में पाठ छठो है आप सुंदरीनी शोध जेना भाग एक में आप अर्धो पाठ जोयो हतो। हवे आपणे आगळ वधीए पाना नंबर 28 पर छेले आपणे जोयुं के लेखक छे ई एक स्त्री साथे वातो करे छे अने जे स्त्री में तेमणे पोतानुं प्रतिबिंब ललिता तरीके तेमणे केवुं वर्तन करवुं छे नाटक में केवी रीते पोताने भजवुं छे नाटक एनी बधी ज भूमिका एमने ललिता नामना जे पात्रनी भजवणी छे एनी उकेल छे ई आ स्त्रीने मळवाथी मळी जाय छे अने स्त्रीनुं नाम जे आगळ आवशे छतां हुं तमने कही दऊं कि स्त्रीनुं नाम छे गुलाब। आगळ कहे छे के ए वखते एमणे स्वप्नमां पण ख्याल नहोतो के लेखक छे ई आ जे स्त्री छे एनुं अवलोकन करे छे तो एनुं कारण ए हतुं के एने रंगमंच उपर एमने उतारवी हती। वळी पाछो एवी ज रीतना सांगोपांग एटले के जे ई छे एवी ज रीते एनुं हसतुं मोढो एनो संकोच एने छूटती आपेला जवाब आ बधुं ज ललिताની ભૂમિકામાં ઉતરવા માટે તેમણે પ્રયત્નો કર્યા હતા। 2-3 દિવસમાં તો એમના અવલોકનથી લલિતાની ભૂમિકા માટે તેઓ ઘણું બધું શીખી જાય છે। ત્યાર પછી આ નાટક છે એની તાલીમ મળ્યા બાદ 7 મહિનાની 26 તારીખે 1902માં મંગળવારની રાત્રિએ પહેલી વખત આ નાટક ભજવાય છે। હવે જે પ્રેક્ષકગૃહ છે એ બધાએમાં આગલી હરોળમાં પ્રેક્ષકગૃહ એટલે કે જે નાટક જોવા માટે બેઠેલા વ્યક્તિઓ એનામાં આગલી એટલે કે શરૂઆતના જગ્યા હોય ત્યાં એ બાબુભાઈ અને તેમના જે કુટુંબવાળા છે એ બધાએ તેમના મિત્રો વિઠ્ઠલદાસ હરકિશનદાસ આ બધા બેઠેલા હતા। નાટક પૂરું થયું એટલે નાટકની શું અસર થઈ છે એ પૂછવા માટે બાપુલાલ જે છે એ થોડીકવાર માટે ઊભા હતા। લેખક અને એમના મિત્રો પોતાનો જે વેશ હતો એ ઉતારી કરી અને પછી ત્યાં જાય છે અને ત્યારે તેમને ખબર પડે છે કે નાટકની બહુ જ સારી અસર લોકો ઉપર થઈ છે। સાથે સાથે કૃષ્ણાબહેન તેમના પતિને કહેવા લાગે છે કે શેઠ આ લલિતા છે એ તો આપણી અસલ ગુલાબ જેવી એમ કે એવું જ રીતના હસે છે એવી જ રીતના બોલે છે વસ્ત્રોની સજાવટ પણ એવી જ છે હું તો બ્રહ્મા જ પડી ગઈ એટલે કે હું તો ભૂલી જ પડી ગઈ કે ખરેખર રંગમંચ ઉપર આ ગુલાબ છે કે બીજું કોઈ કેમ। આ સમય દરમિયાન લેખક કહે છે કે મારા અભિનય ગુરુ એટલે કે અભિનય કેવી રીતે કરવો એ શીખવાડવાવાળા બાપુલાલ એ સવારના સમયે ચોપાટી ઉપર ફરવા માટે જાય છે। તે રસ્તામાં બાપુલાલે કહ્યું એમને કે આજે તમારી આખી રાતનો ઉજાગરો છે એટલે સહજથી જ લેખક તેમને પૂછે છે કે અરે સાથી એટલે કે શા માટે ઉજાગરો છે। એમણે કહ્યું જવાબમાં કે સરસ્વતી ચંદ્રનો ચોથો ભાગ છે એ બહાર આવ્યો છે વાંચવામાં એટલો બધો રસ પડી ગયો એટલે કે મજા પડી ગઈ કે આખી રાતનો ઉજાગરો થઈ ગયો એટલે કે હું સૂઈ શક્યો નહીં। લેખક કુતૂહલથી જ એટલે કે જાણવાની ઈચ્છાથી પૂછે છે કે સરસ્વતી ચંદ્ર આવું લાંબુ નામ છે। હવે એ સમય દરમિયાન એમની ઉંમર કંઈક 12 વર્ષની હતી એટલે એમને વધારે કંઈ ખબર ન પડી નવલકથાની બધું શું છે એ લેખકને કહે છે કે એનો ચોથો ભાગ છે એ બહુ જ મોડો બહાર પડ્યો પછી ચોથો ભાગ જે છે એ આવ્યો એની રાહ હું ક્યારની જોતો તો મને જ્યારે એ મળ્યો ત્યારે હું એના વાંચવા લાગ્યો। લેખક પૂછે છે તો એને 4 ભાગ છે એમ તો એનો પહેલો ભાગ આપણી પાસે હશે કે નહીં ત્યારે બાપુલાલ કહે છે કે હા છે। લેખક પૂછે છે કે શું એને વાંચી શકું છું કહે છે કે હા તું વાંચી શકે છે। પછી એમને ખબર પડી કે નવલકથા એટલે શું છે એ જાણવાની એમને સહજ ઉત્કંઠા થાય છે એટલે કે જાણવાની તીવ્ર ઈચ્છા થાય છે। પહેલો ભાગ તેમણે લઈ કરી અને વાંચ્યું નવલ વિશે વાંચ્યું એમણે અને 4 ભાગ સુધી એમ કરીને સતત એમણે 7 વખત વાંચ્યું ત્યારે તેમને ખબર પડી કે નવલકથાનું કામણ કેવું છે એટલે કે ખરેખર એને વશ કરી નાખે એવું એ સાહિત્ય સર્જન છે એ સરસ્વતી ચંદ્રનું છે। લેખક કહે છે કે મારી શક્તિ નહોતી કારણ કે એનામાં જે કઠણ શબ્દો હતા પ્રેમની જે આંટીઘૂંટી છે વિરહની વેદના છે રાજકીય અને સામાજિક પરિસ્થિતિ અનેક વચ્ચે છે ને ઘણી બધી કથાઓ આવે છે અને તળ ગુજરાતમાં લખાયેલી આ જે તળ ગુજરાતના પાત્રોને આલેખતું આ જે આખું એ એકદમ સરસ મજાનું એ નવલકથા છે। એનામાં કુસુમ ગુણસુંદરી તેમજ અલગ કિશોરી સૌભાગ્ય દેવી મેનારાયણી ચંદ્રા
वली मैया वगैरह पात्रों से एना पर बहुज असर करी नाखे छे। खरेखर नारीत्वनी जे काई पर घेरी छाप छे ने लेखक ने आ पात्रों माथी जोवा मळे छे। गुजरातनी जे नारीनी शोध में लेखक हता एना कदाच दर्शन एमने अहींया सरस्वती चंद्रनी जे नारी पात्र छे एना माथी तेमने थाय छे। कही शकाय के एक अलौकिक सृष्टि में तेओ विहरवा लागे छे। एकदम अलग ज सृष्टि छे, अद्भुत छे, एना माथी जाणे के तेओ फरवा लागे छे एवुं लागे एम एवुं माने छे। लेखक ने समझाय छे कि हूँ सुंदरीनी शोध में तो छूज, पण नवल आ जे नवलकथा छे एना पाने पाने आलेखायेली आ सुंदरी अहींया जोवा मळे छे। एना अभ्यास माटे एक नवी रीतनी शोध तेमणे काढी हती, एटले के तेओ एने वाँचे छे। नवलकथाकारे पात्रोमां करेला वर्णन प्रमाणे अरीसानी आगळ लेखक ऊभे, पछी वाँचे, पछी अभिनय करे अरीसानी सामे ज, अने पात्रोना हृदयना भावने समझवानुं पण प्रयत्न करे, एने मेळवानुं प्रयत्न करे। अभ्यासनुं बहु ज सारूं एवुं परिणाम आव्युं अने कुसुम सुंदरीनी भूमिका भजવાનો એમને મનોરથ જાગ્યો, એટલે કે ઈચ્છા થાય છે કે મને સિની હવે અભિવ્યક્તિ કરવી છે, રંગમંચ ઉપર કોનો નાટક ભજવવું છે તો કુસુમ સુંદરીનું પાત્રનું, એવું તેમને ઈચ્છા થઈ છે। થોડાક જ વર્ષોમાં મંડળીવાળા જે છે એ ગોવર્ધન નામ ત્રિપાઠી, એટલે કે કોણ છે એ તો સરસ્વતી ચંદ્ર છે, એના લેખક છે, એને કહે છે કે તમે એ આ જે નવલકથા છે એને નાટકમાં રૂપાંતર કરી આપો, વિનંતી કરે છે। હવે આ સમય દરમિયાન સરસ્વતી ચંદ્ર અને કુમુદ વચ્ચેની અનુક્રમે બાપુલાલ નાયક અને એમની છબી જે છે એ નવલકથામાં મૂકવા માટે માંગે છે, પણ કોઈક કારણસર એમની છબીઓ એ લોકોની મંડળીવાળા જે છે એમને મોકલી આપવામાં આવતી નથી। પાન નંબર 29 ઉપર આવો। પરંતુ કેટલા સમય પછી ગોવર્ધનમ ત્રિપાઠી સરસ્વતી ચંદ્ર જે છે એને નાટક સ્વરૂપે મોકલીને પહેલો અંક છે, અંક એટલે કે જે નાટકનો ભાગ છે તે મોકલી આપે છે। હવે અંકમાં સરસ્વતી ચંદ્ર ભાગ ચોથામાં આવતા ગેલી મારી કુસુમવાળા પ્રસંગ પછી વાર્તાનો તંતુ લંબાવીને વસ્તુ મૂક્યું હતું, તેમાં સરસ્વતી ચંદ્રને ચોપાટી ઉપર ભાષણ કરતો અને લોકહિતની વાતો કરતો આલેખ્યો હતો, એટલે એટલું એમને તે સમય દરમિયાન વાત યાદ છે। પરંતુ મંડળીવાળા જે છે એ લોકોને એવું લાગે છે કે આ નાટક છે એ મુંબઈની પ્રજાને નહીં ગમે, એટલા માટે તેમણે આ નાટકની ભજવણી છે એ કરી નહીં, અને પછી જો નાટકની ભજવણી નથી થઈ તો લેખકની જે ઈચ્છા હતી કુમુદ બનવાની એ ઈચ્છા જે છે એ મનમાંને મનમાં રહી જાય છે, અને સાથે સાથે એના માટે એ અભ્યાસ કરતા હતા કે હું કુમુદ તરીકેની ભજવણી કરીશ તો મારો અભિનય શું હશે, પણ એમનો અભ્યાસ પણ એટલે કે પ્રેક્ટિસ કરતા હતા તે પણ છૂટ્યો। આ ઉપરાંત એમના અભ્યાસ માટે સરસ્વતી ચંદ્રમાં બુદ્ધિપ્રકાશ નામનો જે સામયિક માસિક એટલે કે દર મહિને જે પ્રકાશ થતો બુદ્ધિપ્રકાશ એનો ઉલ્લેખ પણ તેઓ કરે છે, એટલે બુદ્ધિપ્રકાશ મેળવીને તેઓ વાંચવા લાગે છે, એટલે કે એનામાં સરસ્વતી ચંદ્ર જે છે એના થોડા થોડા ભાગ આવતા, જેટલો સમય મળતો એટલા સમય સુધી તેઓ ગુજરાતીની નવલકથા છે, કાવ્ય છે, નિબંધ છે એ બધું પણ તેઓ પુસ્તકો લઈને વાંચે, સાથે સાથે તેઓ અભ્યાસ પોતાનો વધારતા જાય છે, અભિનયની જે ગૂંચો છે એને ઉકેલતા જાય છે, અને સૌભાગ્ય સુંદરીની જે સુંદરીની ભૂમિકા છે એને વધારે તેઓ જીવંત બનાવવા માટે શેક્સપિયર જે અંગ્રેજી સાહિત્યના શ્રેષ્ઠ લેખક છે, ડેસ્ડી મોના અને માલતી માધવની માલતી જે છે એનો અભ્યાસ, માલતી માધવ છે એ સંસ્કૃતમાં છે, માલતીનો અભ્યાસ એમણે કર્યો હતો। આ બધાને પરિણામે એમના મનમાં ભજવણીનો એક ચોક્કસ ક્રમ નક્કી થઈ ગયો હતો, એમણે શું કરવું છે અને શું નહીં એ 6 માસના અંતે સુંદરીની ભૂમિકા એમણે પૂરેપૂરી સમજી લીધી હતી, અને પછી નાટકો પણ ભજવાયું હતું। સમાજની બહેનો જ્યારે સુંદરીનું અનુકરણ કરે ત્યારે એકદમ તદ્દન સાચી વાત લાગે, પણ ખરેખર આ બધું જ એમણે સ્ત્રીઓ પાસેથી જ શીખ્યું છે, એટલે આ સ્ત્રીઓ છે એ જ એમની ગુરુ હતી, એમણે પોતાના મગજમાં આ બધી જ બાબતો સ્ત્રીઓ પાસેથી શીખી કરી સમજ મેળવી અને ઉતારી હતી, લોકો એ કલાનો નમૂનો સમજીને સ્વીકારતા પણ હતા। આવી બહેનો જ્યારે લેખક મુંબઈની ચોપાટી ઉપર ફરવા જાય ને ત્યારે તેમણે શુભેચ્છા કે મિત્રો સાથે હોય તે સમય દરમિયાન ઘણી વખત સ્ત્રીઓ ત્યાંથી તેમણે ઈશારા કરે અને કહે કે આ સુંદરીનું જ અનુકરણ થઈ રહ્યું છે, લેખક નમ્રતાપૂર્વક હસે, તેમની સાથે સંતોષ પણ થાય અને સાથે રોમાંચ પણ અનુભવે, એટલે કે કંઈક શ્રેષ્ઠ એવી સારી એવી લાગણી પણ અનુભવે કે રંગભૂમિના આ જાતના વિજયથી એટલે કે તેમને સફળતા જ મળી છે, એટલે તેમને સંતોષ પણ થતો। સૌભાગ્ય સુંદરી નાટકની રજૂઆતના બીજા જ દિવસે ઘણા પ્રેક્ષકો એમને ભેટ આપવા માટે પણ આવેલા, અને એક એ વાત સમજ્યા કે સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું જો લોકો સમક્ષ પ્રદર્શન થાય છે તો લોકો એને પસંદ પણ કરે છે અને તેની ચેતનાઓ અજ્ઞાત રીતે પણ આપણને અનુકરણ કરવા માટે અનુકરણ એટલે કે
એનું જોઈ કરી અને એ જ વર્તનને આદરવું એવું પણ કરી મૂકતા હોય છે. આ સફળતાની પાછળ ઈશ્વરીય કૃપા તો ઘણી હશે જ, એટલે કે ઈશ્વરની તો કૃપા છે, પણ એક ક્ષણ તેઓ વિચારે છે જયશંકર કે જયશંકરે સ્ત્રીનો પોશાક ધારણ કર્યો, એક જાણે કે પુરુષ છે, એ જાણે કે સુંદરીમાં પલટાતી જતી હોય એવું તેમને લાગે છે. સ્ત્રી પુરુષનું એક સ્ત્રીમાં રૂપાંતરણ થાય છે. આ અવાંતર નથી, એટલે કે અંધ કહી શકાય કે અવાંતર એટલે કે બીજા જ કોઈ અંદરનું કંઈક જે છે એ બહાર આવતું નથી, પણ સ્ત્રી ભાવોના પ્રગટીકરણ માટેની કળા જે સ્વરૂપ છે એને ઘડવા માટેનો એક પરમ પુરુષાર્થ છે. આ પવિત્ર કામ છે. એ મારામાં એક સુંદર નવયૌવન જાણે કે સ્ત્રી છૂટી થતી હોય એનો ઘાટીલો મદભર અંગોમાં યૌવન નીતરતું હોય, છતાંમાં સ્ત્રીઓનું જે લાવણ્ય જે સુંદરતા હોય એ હોય, એની આંખોમાં સ્ત્રી સહજ ભાવો ઉભરાતા હોય, ચાલમાં ગુજરાતણનો ઠસો એટલે કે રફ હોય, જે પુરુષ નથી માત્ર એકને એક સ્ત્રી જ છે એવી એક છબી જે છે એ અરીસામાં પોતાને જ્યારે જુએ ત્યારે ખબર પડે. આ સૌભાગ્ય સુંદરી છે કે કુસુમ સુંદરી, એ અંતરને પ્રતિબિંબ પડતો અરીસો બોલતો હોય. આ જયશંકર તો નથી જ, લજ્જાથી ગરવી ગુજરાતણ છે. એ લેકો એટલે કે બોલવાની જે અદા, એ અભિનય, એ કામળ શરીરના અંગ પ્રત્યંગમાં મધુર ઝણઝણાટી પેદા થઈને ચાલવી જતી હોય. ઘડીભર તો મન લેખકને એમ થાય કે હું પુરુષ જ નથી અને સ્ત્રી થતાં મને સહેજ સંકોચ થતો શરૂઆતના સમયમાં, પણ હવે એમ લાગે છે કે હું સ્ત્રી જ છું. આ અવાંતર પ્રક્રિયા એટલે કે અંદરની જે કાંઈ પણ પ્રક્રિયા છે એ મને મારામાં રહેલા નટને સાકાર કરવામાં યારી આપે છે. પરંતુ અવસ્થાની અનુકૃતિને ઝીલનારો એટલે કે એને સ્વીકારનાર, એ જે કંઈ પણ છે એનું અનુકરણ જે છે એ બધું જ સ્વીકારનાર, જો કદાચ પ્રેક્ષક વર્ગ એટલે કે નાટક જોનાર જો આ વર્ગ ન હોત તો, પ્રેક્ષકો જો ન હોત તો આજે જયશંકર ભોજક છે એ સુંદરી બની શક્યા ન હોત. એટલે એ સગર્વ સાથે તેઓ નોંધે છે કે આ મારી જે અભિનયની કલા છે એને કદર કરવાવાળા ખરેખર પ્રેક્ષકો છે અને એના વિના હું એકલું અટોલું જયશંકર છું. બરાબર, આ પાઠને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને તમને લોકોને પ્રશ્નના જવાબ લખવાના રહેશે સ્વાધ્યાયની નોટમાં. ધન્યવાદ.